પાટણ શહેર ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થાસમા ધાર્મિક સ્થળો આવેલા છે. ત્યારે પાટણ શહેરના મહોલ્લા પોળોમાં આવેલ વિવિધ દેવી દેવતાઓના સ્થાનકોની પણ એક અનોખી પૌરાણિક કથાઓ જોવા મળતી હોય છે. ત્યારે પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં આવેલ દોશીવાડાના મહોલ્લામાં આસો સુદ 14ના દિવસે એક અનોખા લગ્નનું આયોજન મહોલ્લાના રહીશો દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે આજના કહેવાતા આધુનિક યુગમાં પણ વર્ષો જૂની પરંપરા દોશીવાડાના મહોલ્લાના રહીશોએ અકબંધ રાખી છે. ત્યારે દોશીવાડાના મહોલ્લામાં પહેલી શેરીમાં ગોગા મહારાજની અને બીજી શેરીમાં ગોગીનું સ્થાનક આસ્થાના કેન્દ્ર સમૂહ બની રહ્યું છે. ત્યારે આસો સુદ 14ના દિવસે મહોલ્લાના રહીશો દ્વારા વર્ષ સુધીની પરંપરાને અનુરૂપ ગોગા ગોગીના લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગોગા ગોગીના લગ્ન પ્રસંગે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવતા ચાલુ સાલે મોદી સંગીતાબેન અનિલભાઈ પરિવારે યજમાનનો લાભો લઈ પાટણના વિદ્વાન પંડિતોના શાસ્ત્રોક્ત વિધિવિધાનથી યજ્ઞમાં આહુતિ આપી હતી. પહેલી શેરીમાંથી ગોગાની જાન લઈને સ્થાનિક રહીશો ગોગીને પરણાવવા બીજી શેરીમાં જાય છે અને ત્યાં વિધિવત રીતે ગોગા અને ગોગીના લગ્નનો પ્રસંગ ઉજવવામાં આવતો હોય છે. આમ આજના આધુનિક યુગમાં પણ વર્ષો જૂની એક અનોખી પરંપરાને દોશીવાડાના મહોલ્લાના રહીશોએ આજે પણ અકબંધ રાખી ગોગા મહારાજ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનો પરિચય આપ્યો હતો. આસો સુદ 14ને લઈ ગોગા મહારાજના સ્થાનકે સુંદર દીવાઓની આંગી કરાતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આમ દોશીવાડાના મહોલ્લાના રહીશો દ્વારા લગ્નનું એક અનોખું આયોજન પરંપરાગત વર્ષોથી કરવામાં આવતું હોવાનું સ્થાનિક મહિલાએ જણાવી મહોલ્લામાં ગોગા મહારાજની અસીમ કૃપાથી સુખ શાંતિ સમૃદ્ધિની સાથે સ્થાનિક રહીશોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી હોવાનું જણાવ્યું હતું. વર્ષોથી આ ઉત્સવ પરંપરાગત ચાલે છે અને અહીંયા જેમ દીકરાને અને દીકરીના લગ્ન થાય છે એ રીતનો આ ઉત્સવ અહીંયા થાય છે અને બધા મહેલાના સાથે મળી અને આ ઉત્સવ આનંદથી ઉજવે છે દર સાલ આસો સુદ 14ના દિવસે અને બહુ આનંદ કરે છે બધા અને ભગવાનના આશીર્વાદ મેળવે. અહીંયા જે આ ગોગા ગોગીનું વર્ષોથી અહીંયા આ એક ઉત્સવ મનાવવામાં આવે તો આસો સુદ 14ના દિવસે અહીંયા ગોગા અને ગોગીની જે અહીંના તમામ જે રહીશો છે એમને વર્ષોથી આ ગોગા ગોગીના આ જે ઉત્સવ મનાવવામાં આવે છે એ બધાની મનોકામના પરિપૂર્ણ થાય અને વર્ષોથી અમારી આ ગોગા ગોગી ગોગાના ગોગીના આ જે પ્રસંગ લગ્ન પ્રસંગ જેને કહેવાનું એક એક ઉત્સવ છે. પણ આપણે તો શું કરવાના હતા, પણ આ તો એક આપણને એના આશીર્વાદ રૂપે આપણે એક એના એક સંસ્કારના સિંચનના કારણે તો આપણે આ બધું ઉજવતા હોઈએ છીએ અને ગોગા મહારાજ અમારા તમામ સેવકો તમામ ભક્તોને અમારી બધાની મનોકામના પરિપૂર્ણ કરે એ સાથે આવા ગોગા મહારાજ.